મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તળાદાથી જ્યાં લોખંડની પ્લેટ પડતા કામદારનું મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તળાજા અલંગ યાર્ડમાં લોખંડની પ્લેટ પડતા કામદારનું મોત થયું છે. તળાજાના મીઠીવીરડી ગામના આધેડનું ઘટના સ્થળે જ મોત થયું છે. ધરમસિંહ ગુસા દિહોરા નામના આધેડનું લોખંડની પ્લેટ પડતા મોત થયું છે. આધેડના મૃતે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તેવી વિગત સામે આવી છે. મૃતક આધેડને સંતાનમાં 4 બાળકો હોવાનું પણ જાણવા મળ્યું છે. તળાજાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અલંગ યાર્ડમાં લોખંડની પ્લેટ પડતા કામદારનું મોત થયું છે. તળાજાના મીઠીવીરડી ગામના આધેડનું ઘટના સ્થળે જ મોત થયું છે. ધરમસિંહ ગુસા દિહોરા નામના આધેડનું લોખંડની પ્લેટ પડતા જ ઘટના સ્થળે મોત થયું છે. આધેડના મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મૃતક આધેડને સંતાનમાં 4 બાળકો હોવાનું પણ જાણવા મળ્યું છે. તળાજાથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મરીન પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. તળાજાના મીઠીવીરડી ગામના આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હોવાની વિગત સામે આવી છે. ધરમસિંહ ગુસા દિહોરા નામના આધેડનું લોખંડની પ્લેટ પડતા ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યાં આધેડના મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક આધેડને સંતાનમાં 4 બાળકો હોવાનું પણ જાણવા મળ્યું છે. તળાજાથી આ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં અલંગ યાર્ડમાં લોખંડની પ્લેટ પડતા કામદારનું ઘટના સ્થળે જ મોત થયું છે. તળાજા મીઠીવીરડી ગામના આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હોવાની વિગત સામે આવી છે, જ્યાં ધરમસિંહ ગુસા દિહોરા નામના આધેડનું લોખંડની પ્લેટ પડતા મોત થયું છે. આધેડના મૃતદેહ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મૃતક આધેડને સંતાનમાં 4 બાળકો હોવાનું પણ જાણવા મળ્યું છે. મરીન પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ સમાચાર તળાજાથી સામે આવી રહ્યા છે, જ્યાં મીઠીવીરડી ગામના આધેડનું ઘટના સ્થળે જ મોત થયું છે. ધરમસિંહ ગુસા દિહોરા નામના આધેડનું લોખંડની પ્લેટ પડતા ઘટના સ્થળે મોત થયું હોવાની વિગત સામે આવી છે, જ્યાં આધેડના મૃતદેહને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મૃતક આધેડને સંતાનમાં 4 બાળકો હોવાનું પણ જાણવા મળ્યું છે.